હેલો દોસ્તો, તો કેમ છો? તો શિવરાત્રિ નજીક આવી રહી છે અને શિવરાત્રિના દિવસે બધા જ લોકો ઉપવાસ કરતા હોય છે અને આપણે ફરાળી વસ્તુ ખાઈએ છીએ. તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી શીરો, તો તે પણ રાજાગરાનો. તો શું તમે બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો આપણે શીરો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે ચૂલા પર શીરો બનાવવાનો છે. તો શીરો બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેને આપણે ચૂલા પર મૂકી દઈએ. તો તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી પાડીશું. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે મેં અહીંયા 1/2 કપ જેટલો રાજગરાનો લોટ લઈ લીધો છે. આ લોટ તમને બજારની અંદર આસાનીથી મળી જતો હોય છે, તો તે આપણે એડ કરીશું. તો લોટને આપણે સરસ રીતે શેકી લઈએ. તો મેં અહીંયા ઘી એકદમ ઓછું લઈ લીધું છે, કેમ કે આપણે જ્યારે શેરો બનાવી અને તૈયાર કરીએ ત્યારે તેની ઉપર વધારાનું ઘી આવતું હોય છે. એટલા માટે આપણે આ શીરાની અંદર ઓછું જ ઘી લેવાનું હોય છે. તો લોટને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકી લઈએ. તો 2 થી 3 મિનિટની આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે તેની અંદર 1 કપ દૂધ એડ કરીશું. જો તમારે દૂધની જગ્યાએ પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો. આ રીતના થોડું મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર ખાંડ એડ કરીશું. તો ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવી લેવાનું છે. તો આ રીતના આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે નીચે થોડું ચોંટી પણ ગયું છે, કેમ કે મેં આ લોટની અંદર ઘી થોડું ઓછું નાખ્યું હતું. એટલા માટે તમે જોઈ શકો છો કે ઉપરથી ઘી નથી ફૂટ્યું અને જ્યારે તો જો તમે શેકો ત્યારે વધારે ઘી નાખો તો ઉપરથી બધું ફૂટી જતું હોય છે. તો આ શીરાની અંદર ઉપરથી ઘી નથી ફૂટ્યું. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈએ. તો આ રીતના તમે આ શિવરાત્રિ પર રાજાગરાનો શીરો જરૂરથી બનાવજો. અને હા, આ રીતના જ બનાવજો અને ઘી પણ થોડું ઓછું નાખજો. પરંતુ નીચે ચોંટી જતું હોય છે, પરંતુ જ્યારે આપણે આ રીતના શીરો પ્લેટની અંદર લઈએ ત્યારે તેનું ઘી બહાર નથી આવતું, તો તમે જોઈ શકો છો. તો એકવાર આ રીતના શીરો જરૂરથી બનાવજો. તો આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આ રીતના વધારે વધારે વિડીયો જોવા માગતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.